નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સર્વે દર્શક મિત્રોનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના સૌથી મહત્ત્વના સમાચાર વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ, જેથી જે લોકો ચેનલ પર નવા છે તે સૌપ્રથમ ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી આવા અવનવા વિડીયો સૌપ્રથમ મળી રહે. માવઠાના કારણે આપણી ગુજરાત સરકાર એમના પરિવારજનોને સહાય ચૂકવવામાં આવશે. મિત્રો, રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે અનેક જગ્યાએ ખૂબ જ મોટી નુકસાની થઈ છે. કમોસમી વરસાદમાં જે લોકો મૃત્યુ પામેલા છે એમના પરિવારજનોને ભૂપેન્દ્ર સરકાર દ્વારા સહાય ચૂકવવાનો રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા એમના ફેમિલીને 4 લાખ સહાયની જોગવાઈ કરી છે. સહાયની જાહેરાત અત્રે વાત કરીએ તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે જાપાનની મુલાકાતે છે, પરંતુ કમોસમી વરસાદ અંગે માહિતી મેળવી અધિકારીઓને સહાય અંગે સૂચના આપી છે. એક દિવસમાં કમોસમી વરસાદથી 24 લોકોના મોત થયા છે, એ બાદ હવે સહાય ચૂકવવામાં આવશે. આપણા ગુજરાતમાં હવે માવઠા બાદ આપણા રાજ્યમાં ઠંડી પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ માવઠા બાદ આપણા રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થશે. હાલ રાજ્યમાં માવઠાને કારણે લઘુત્તમ તાપમાન ઘટી ગયું છે. રાજ્યમાં નલિયામાં 16 ડિગ્રી, અમદાવાદમાં 18 ડિગ્રી, રાજકોટમાં 18 ડિગ્રી અને બનાસકાંઠાના ડીસામાં 18 ડિગ્રી તેમજ સુરતમાં 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. પૂર્વ દિશા તરફથી આવતા પવન અને ભેજના કારણે આપણા ગુજરાત રાજ્યના મોટાભાગના તાલુકામાં કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને ખૂબ જ નુકસાની થઈ છે. આપણા ગુજરાતમાં દેવામાફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે. ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ થઈ શકે છે. એક મળતી માહિતી અનુસાર આપણા ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો હાલમાં છે અને તેમાંથી 37,28,639 ખેડૂતોએ વર્ષ 2022થી લઈને આ વર્ષ દરમિયાન 31 જાન્યુઆરી 2023ની સ્થિતિ મુજબ આપણે વાત કરીએ તો છેલ્લા 10 મહિનામાં જમીન માટે કુલ 98,285 કરોડ રૂપિયાની લોન લીધી છે. ભલે આપણા દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે, પરંતુ એનો સીધો અર્થ એવો થાય છે કે આપણા ગુજરાતના દરેક ખેડૂતને માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું આવે છે. મિત્રો, ગુજરાત સરકારે ઉદ્યોગપતિઓના ઘણા બધા દેવા માફ કર્યા છે, પરંતુ આપણા ગુજરાતના જે ખેડૂત વર્ગ છે એમનું દેવું માફ નથી કર્યું. કોમેન્ટમાં મિત્રો તમે ખાસ જણાવો કે શું ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં. ત્યાર પછી આપણે વાત કરીએ તો સિંગતેલના ભાવમાં વધારો. સૌરાષ્ટ્રમાં માવઠાના કારણે મગફળી અને કપાસની આવકો ઘટતા ખાદ્યતેલોના ભાવમાં ઉછાળો થયો છે. સિંગતેલમાં 20 રૂપિયા અને કપાસિયા તેલમાં 10 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. માવઠાના કારણે રાજકોટ જિલ્લા સહિતના માર્કેટયાર્ડોમાં મગફળીની આવકો ઘટતા સિંગતેલમાં 20 રૂપિયાનો ભાવ વધારો થયો હતો. સિંગતેલ લૂઝ 10 કિલોગ્રામના ભાવ 1580 હતા અને તે આજે વધીને 1600 રૂપિયા થયા છે. ખેડૂતોને સ્પ્રે પંપ લેવા 2500 રૂપિયાની સહાય. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા આવા તમામ ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. સરકારે ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું છે, જેમાં ખાતર યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે. આ દ્વારા એક સબસિડી યોજના શરૂ કરવામાં આવી છે. સ્પ્રે પંપ પર 2500 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. જો તમે નવો સ્પ્રે પંપ મેળવવા માગો છો તો તમને સરકાર તરફથી 50% સબસિડીનો તમને લાભ મળશે. આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? તો મિત્રો, આ સ્પ્રે પંપ સબસિડી યોજના હેઠળ હવે તમારે જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે અને તો જ તમને આ યોજનાનો લાભ મળશે. મિત્રો, આવા ને એવા સમાચાર જોવા માટે ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.